હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ, આવી ગયો છું એક નવા કન્સેપ્ટ સાથે. આજના વિડીયોમાં આપણે સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમતનો એક કન્સેપ્ટ સમજવાનો છે, જે ભવિષ્યમાં આપણને બીજી કોઈ શોર્ટ ટ્રિક કે કન્સેપ્ટ સમજવા માટે હેલ્પફુલ થશે. સો શું છે સ્થાનિક કિંમત? સમજો મિત્રો કે કોઈ પણ સંખ્યા હોય એમાં દરેકે દરેક અંકનું એક સ્થાન હોય છે. એટલે કે સૌથી પહેલો જે અંક હોય એને આપણે એકમનો અંક કહીએ છીએ, એના પછી દશકનો અંક, એના પછી શતકનો અંક, એના પછી હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, આ રીતે 23 અંકો સુધીની ડેફિનેશન ઇન્ડિયન મેથેમેટિક્સમાં આપવામાં આવી છે. પણ હું કહું છું કે આપણને 1 કરોડ સુધી ખબર હોય એટલે બહુ થઈ ગયું, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેય 1 કરોડ કરતાં વધારે મોટા આંકડાઓ નહીં આપે. સો મિત્રો, હવે સ્થાનિક કિંમત એટલે શું? તો કે કોઈપણ સંખ્યામાં દરેકે દરેક અંકની તેના સ્થાનના આધારે કોઈ ચોક્કસ કિંમત હોય છે, જેને તેની સ્થાનિક કિંમત કહેવાય છે, એટલે કે પ્લેસ વેલ્યુ. એક ઉદાહરણ સાથે સમજીએ મિત્રો, એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. એટલે કે જો હું તમને એવું કહું છું કે 234, તો 234માં 4 એ એકમનો અંક છે, તો 4ને આપણે 1 સાથે ગુણીશું, તો કે 4 × 1 તો 4 આવે. અહીંયા 3 એ દશકનો અંક છે, એટલે 3 10 સાથે ગુણાશે, તો 3 × 10 એટલે 30 થશે. અને અહીંયા 2 એ શતકનો અંક છે, એટલે 2 100 સાથે ગુણાશે, તો 2ને આપણે 100 સાથે ગુણીશું, તો 2 × 100 એટલે 200. યસ મિત્રો, હવે આ ત્રણેય અંકોની સ્થાનિક કિંમતનો સરવાળો કરીએ કે આ 400 એટલે 4, 3 ને 0 3 અને આ 2 ના 2, તો આ 234 આવે છે. એ તમને આ મૂળ સંખ્યા મળી ગઈ 234. મતલબ કે આ કોઈ સંખ્યા બને છે કેવી રીતે? તો આનું કોઈ પ્રોપર ફોર્મેશન હોય છે, અને એવું કહેવાય છે કે કોઈ પણ સંખ્યા એ તેના દરેક અંકની સ્થાનિક કિંમતના સરવાળા જેટલી હોય. અને સ્થાનિક કિંમત, ધારો કે એકમ, દશક, શતક આવી રીતે તમારે ડિસાઇડ ના કરવી હોય, તો એનો બીજો એક સિમ્પલ શોર્ટકટ જેવી વસ્તુ છે કે તમે 7856, તો આમાં 8ની સ્થાનિક કિંમત શોધવી છે, તો શું કરીશું કે 8ની પાછળ જેટલા આંકડા હોય, આ 1 અને 2, તો 2 આંકડા છે, તો 8 પાછળ 2 0 મૂકીશું. 7ની સ્થાનિક કિંમત શોધવી છે, તો 7ની પાછળ 1 2 અને 3 ત્રણ અંકો છે, તો 7ની પાછળ 3 0 મૂકો, આ 7ની સ્થાનિક કિંમત થઈ ગઈ. 6ની સ્થાનિક કિંમત ગોતવી હોય તો 6ના પાછળ એકેય આંકડો નથી, એટલે એકાય જીરી ના આવે. અને 5, એના પાછળ આ 6 1 અંક છે, તો 5ના પાછળ 1 જીરી મૂકો, એટલે આ 5ની સ્થાનિક કિંમત થઈ ગઈ. સો આ રીતે આમાં એવું કહેવાય કે 7856 એ 7000 + 800 + 50 + 6 આ રીતે લખી શકાશે. યસ મિત્રો, તો બીજું એક એક્ઝામ્પલ સમજીએ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો કઈ રીતે પૂછાય એ સમજીએ. સ્ક્રીન પર એક પ્રશ્ન અવેલેબલ છે કે 6956માં 9ની સ્થાનિક કિંમત અને 6ની સ્થાનિક કિંમતનો તફાવત ગોતો. યસ મિત્રો, તો અહીંયા 6956માં 9 એ શતકના સ્થાન પર છે, એટલે 9ની સ્થાનિક કિંમત આવશે 900, અને 6 એ હજારના સ્થાન પર છે, એટલે 6ની સ્થાનિક કિંમત આવશે 6000. અને અહીંયા આ બંનેનો તો હેલો સાહેબ, -5100 ના જીગા, -5100 ના આવે, કેમ કે અહીંયા તફાવત પૂછ્યો છે. સો મિત્રો, તફાવત ક્યારેય માઇનસમાં ના હોય. જો અહીંયા એવું કીધું હોત કે 9ની સ્થાનિક કિંમતમાંથી 6ની સ્થાનિક કિંમત બાદ કરો તો જવાબ -5100 આવી શકે, પણ અહીંયા તફાવત પૂછ્યો છે. તો તફાવતનો અર્થ હંમેશા એવો થાય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતાં જવાબ કેટલો આવે. તો અહીંયા 6000 એ મોટી સંખ્યા છે અને 900 એ નાની સંખ્યા છે. 6000માંથી 900 બાદ કરતાં 5100 આવશે, જે આપણો ફાઇનલ આન્સર થશે. યસ મિત્રો, તો સ્થાનિક કિંમતના જેવો જ બીજો એક કન્સેપ્ટ છે, દેટ ઇઝ દાર્શનિક કિંમત, જેને સ્થૂળ કિંમત પણ કહેવાય છે, અને આને ઇંગ્લિશમાં આપણે ફેસ વેલ્યુ કહીએ છીએ. દાર્શનિક કિંમત એટલે શું? તો કે કોઈ પણ અંકની દાર્શનિક કિંમત જે તે અંક પોતે જ હોય. એટલે કે 4ની દાર્શનિક કિંમત 4, 5ની 5, 6ની 6, 9ની 9. મતલબ તમારે સંખ્યા જોડે કોઈ લેવા દેવા નહીં. હું તમને એક પ્રશ્ન એવો પૂછું કે બેટલિયન 7ની દાર્શનિક કિંમત કેટલી? તો 7 જ હોય. હું તમને કહું 5 ઘડા જઈએ, તો 4ની દાર્શનિક કિંમત કેટલી? 4 જ હોય. આપણે એ સંખ્યા જોડે કોઈ લેવા દેવા નહીં, રાઈટ? સો મિત્રો, દાર્શનિક કિંમતની વ્યાખ્યા મેં તમને હમણાં કીધી એ પ્રમાણે કે કોઈ પણ અંકની દાર્શનિક કિંમત જે તે અંક પોતે જ હોય. પ્રશ્ન કઈ રીતના પૂછી શકે દાર્શનિક કિંમતમાં એ સમજી લઈએ મિત્રો.
સ્ક્રીન પર એક પ્રશ્ન અવેલેબલ છે કે તમને પૂછી શકે કે 4327 માં દરેક અંકની દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો થાય. સો 4327 માં દરેક અંકની દાર્શનિક કિંમત શું થશે મિત્રો? સો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે જ દરેકે દરેક અંકની દાર્શનિક કિંમત જે તે અંક પોતે જ થશે. એટલે કે 4ની દાર્શનિક કિંમત 4 થશે, 3ની દાર્શનિક કિંમત 3 થશે, 2ની દાર્શનિક કિંમત 2 થશે અને 7ની દાર્શનિક કિંમત 7 થશે. હવે દરેક અંકની દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો થશે? તો 4 ને 3 7 ને 2 9 ને 7 16, તો 16 ધીસ ઇઝ યોર જવાબ, રાઈટ? 16 ઇઝ યોર આન્સર. સો આ પ્રકારના દાર્શનિક કિંમતના પ્રશ્નોમાં તમને દરેક દરેક અંકની દાર્શનિક કિંમતનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તફાવત કાંઈ પણ પૂછી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં એકવાર પ્રશ્ન પૂછાયો હતો સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમત બંનેના કન્સેપ્ટને મિક્સ કરીને. પ્રશ્ન પૂછાયો હતો જે સ્ક્રીન પર અવેલેબલ છે કે 6953માં 5ની સ્થાનિક કિંમત અને 9ની દાર્શનિક કિંમતનો ગુણાકાર કેટલો થાય? સો મિત્રો, 6953માં 5 એ દશકના સ્થાન પર છે, તો 5ની સ્થાનિક કિંમત થશે 50 અને 9ની દાર્શનિક કિંમત, તો કોઈ પણ અંકની દાર્શનિક કિંમત જે તે અંક પોતે જ હોય એટલે 9ની દાર્શનિક કિંમત થશે 9. હવે આ બંને અંકોનો ગુણાકાર તો 450 થશે. યસ મિત્રો, તો આ વિડીયો તમે હજુ સુધી જોઈ રહ્યા છો એટલે દર વખતની જેમ મને હજી એક તમને બોનસ ટ્રીક આપવાની ઈચ્છા થઈ જાય છે. એક ટ્રીક આપણે ઓલરેડી શીખી ગયા સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમતની, સો હવે સમજીએ એક બોનસ ટ્રીક. તો સ્ક્રીન પર જે પ્રશ્ન અવેલેબલ છે આ પ્રકારનો પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 3, ચતુર્થમૂળમાં 4 કે ષષ્ઠમૂળમાં 6, આમાંથી સૌથી મોટી અથવા તો સૌથી નાની સંખ્યા કઈ હોય, આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. સો આની એક શોર્ટ ટ્રિક સમજો મિત્રો, અને સૌથી મોટી સંખ્યા કઈ, આ પ્રકારના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. યસ મિત્રો, તો આ પ્રકારના પ્રશ્નની શોર્ટ ટ્રિક શું છે એ સમજીએ. તમને ખ્યાલ છે કે આપણે ઓરિજિનલ ટ્રિકમાં તો પડતા જ નથી, સો ડાયરેક્ટ શોર્ટ ટ્રિક સમજીએ. ટ્રિકનું નામ છે ઇસ્કી ટોપી ઉસ્કે સર. સમજીએ હું શું કહેવા માંગુ છું, ફરી સાંભળજો મિત્રો. ઇસ્કી ટોપી ઉસ્કે સર મતલબ શું કે અહીંયા 2 છે અને 3 છે, આ બેમાંથી કઈ સંખ્યા મોટી એ નક્કી કરવા માટે અહીંયા બગડાનું જે વર્ગમૂળ છે અહીંયા 3ના ઉપર વર્ગ તરીકે જશે અને 3નું જે ઘનમૂળ છે એ અહીંયા 2ના પર ઘન તરીકે જશે. એટલે કે 2ની ટોપી 3 ઉપર ને 3ની ટોપી 2 પર. અને હવે આની વેલ્યુ શું થાય છે? 2નો ઘન થશે 8 અને 3નો વર્ગ થશે 9. સો અહીંયા મોટી સંખ્યા કઈ છે? તો કે આ, એટલે ઘનમૂળમાં 3 એ મોટી સંખ્યા થશે. તો આપણે વર્ગમૂળમાં 2ને કમ્પિટિશનમાંથી બહાર કરીશું. સો હવે બીજી 2 સંખ્યાને કમ્પેર કરીએ, એટલે કે 3 અને 4ને કમ્પેર કરીએ. 3કી ટોપી 4 કે ઉપર, 4કી ટોપી 3 કે ઉપર. તો 3નું જે ઘનમૂળ છે એ 4 પર જશે તો ઘન, અને 4નું જે ચતુર્થમૂળ છે મતલબ 4 છે એ અહીંયા 4 ઘાત તરીકે જશે. અને હવે આ બંને અંકોની વેલ્યુ શું થાય એ સમજીએ કે 3ની 4 ઘાત, તો 3 × 3 × 3 × 3 એટલે 3 × 9 અને 3 × 9 તો 90 90 81, અને અહીંયા 4નો ઘન થશે 64. તો અહીંયા 81 એ સંખ્યા મોટી છે, તો ઘનમૂળમાં 3 એ મોટી સંખ્યા થશે, એટલે કે ચતુર્થમૂળમાં 4 ને કોમ્પિટિશનની બહાર કરીશું. સો હવે લાસ્ટ બેટલ રહી મિત્રો કે ઘનમૂળમાં 3 અને ષષ્ઠમૂળમાં 6, આ બેમાંથી કઈ સંખ્યા મોટી, જે સંખ્યા મોટી આવશે એ આપણો આન્સર હશે. તો અહીંયા 3 અને 6, 3કી ટોપી 6 કે ઉપર, 6કી ટોપી 3 કે ઉપર, એટલે 3ની ટોપી છે ઘનમૂળ એ 6ના ઉપર જશે અને 6ની ટોપી છે ષષ્ઠમૂળ એ 3ના ઉપર જશે. સો હવે આ બંનેની વેલ્યુ શું આવે છે? તો 3ની 6 ઘાત, એટલે કે 3 × 3 × 3 × 3 × 3 × 3 આ બસ આટલે સુધી જ. હવે આ 2 તગડા છે એટલે કે 9, અહીંયા 3 × 3 9 3 × 9, સો આ 9નો ઘન થઈ ગયો મિત્રો, એટલે 9 × 9 × 9 તો 729 થશે, અને અહીંયા 6નો ઘન એટલે 216 થશે. તો 216 અને 729માં 729 એ મોટી સંખ્યા છે, એટલે ઘનમૂળમાં 3 એ સૌથી મોટી સંખ્યા થશે. યસ મિત્રો, તો આ હતી આપણી શોર્ટ ટ્રિક. અને સાહેબ, વન એકેડમી પર કેટલા વાગે હતું પેલો તમારો લેક્ચર? વાજીગા, હારું કર્યું યાદ કરાયો, તને હારું બધું યાદ રહેશે. આપણે લોકો આ રવિવારે
મિત્રો તમને ભી કહી દઉં, રવિવારે એટલે કે પરમ દિવસે 22/9/2019 સાંજે 8 વાગે અનએકેડમીના પ્લેટફોર્મ પર લાઈવ ક્લાસ અટેન્ડ કરવાનું ચૂકતા નહીં. તો આજના કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક જેવા બીજા એક્ઝામ્પલ્સની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટાટા, બાય બાય, ઘેર જાઓ. Ha ha ha.